60 વર્ષ જૂની કાદા પ્રાથમિક શાળાના તમામ ઓરડા જર્જરિત બનતા આદિવાસી વિદ્યાર્થીઓ ખુલ્લા ઝાડ નીચે ભણવા મજબૂર. સરકારમાં આદિવાસી વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ સુધરે તેમ કરી સરકારલક્ષી શિક્ષણ વિભાગનું બજેટ સૌથી વધુ હોય છે, છતાંય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આદિવાસી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટે પૂરતી સુવિધાઓ નથી. વર્ષોથી નવીન શાળાના ઓરડાઓ બનાવવા માટેની આદિવાસી વિસ્તારની પોકાર શિક્ષણ વિભાગના સરકારી તંત્રના બહેરા કાન અથડાઈને પરત આવે છે, ત્યારે નસવાડી કાંધા પ્રાથમિક શાળાના ઓરડા જર્જરિત બન્યા છે. આંગણવાડીનો રૂમ છે તેના ઓટલા ઉપર અને બહાર ખુલ્લામાં વૃક્ષ નીચે શાળાના 75 આદિવાસી બાળકોને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે. 3 ઓરડા હોય ઓરડા જર્જરિત બન્યા છે, કારણ કે 60 વર્ષ જૂની શાળા છે. દિવાલોના પોપડા હાથ થતી નીકળે તેવા છે. દિવાલો એવી થઈ છે કે ખીલા પણ દિવાલમાં ભાગી શકતા નથી. ટેકનોલોજીના આ યુગમાં શિક્ષકોએ ટેકનોલોજીના જ્ઞાન લેવા ડોલમાં માટી ભરી ડીશ લગાવી છે, એ ખરી વાસ્તવિકતા છે. ત્યારે શિક્ષકો પણ 60 વર્ષ જૂની શાળાના ઓરડા નવીન બનતા ન હોય મુશ્કેલી ભોગવી વૃક્ષ નીચે બાળકોને અભ્યાસ કરાવવા મજબૂર બન્યા છે. શિક્ષકો શાળાના નવીન ઓરડા વહેલી તકે બને તેવું ઈચ્છી રહ્યા છે. અલ્લા રખા પઠાણ, જેડેશ ટીવી, છોટાઉદેપુર. હું કાંધા પ્રાથમિક શાળાનો આચાર્ય પટેલ જયેશકુમાર નગીનભાઈ. હાલ મારી શાળામાં 1-5 ધોરણ સુધીની અભ્યાસ બાળકો કરે છે અને કુલ સંખ્યા 75 છે. અને હાલમાં ઓરડા છે પણ જર્જરિત હાલતમાં છે, અને જેની ફાઇલ પણ 2018 કરી દીધી હતી મેં. અને એ અન્વયે જો વહેલી તકે ઓરડા બનાવી આપવામાં આવે તો અમારું શિક્ષણ કાર્ય વધારે સુધરે અને બાળકો અમારે સ્કૂલમાં જર્જરિત ઓરડા હોવાને કારણે અમે બાળકોને અંદર બેસાડી શકતા નથી અને અમારે આ બહાર બેસાડવાનો સહારો લેવો પડે છે બાલ મંદિરનો. અને અમારા બાળકો અભાવને કારણે આવી રીતે મુશ્કેલી અનુભવે છે, એટલે અમારી સ્કૂલ વહેલી તકે મંજૂર થાય.